નાનકડો વિચાર સાયલેન્સ ફાઉન્ડેશને તમારા સુધી મૂક્યો છે અને મેં કીધું એમ કે એ સાયલેન્સ ફાઉન્ડેશન ના ઈમેલ ઉપર તમે ખાલી પોતાનું રિઝ્યુમ મોકલાવી શકો છો. તમને એમ લાગે કે તમારા કુટુંબમાં દૂર દૂર આઈએમઆરએ ન હોય પણ એને કલામાં રસ છે, આની અંદર એ તત્વ પડ્યું છે, તો એને જોડજો ખાલી, કારણ કે આ વારસો જળવાઈ રહે. એની જ વાતો, એની જ ગીતો આપણને ગમે છે. આનો જવાબ એક શેરમાં છે કે કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને, નહીતર આમ જ ખેંચે નહીં આ માટી જ માટી. આ માટીનું ખેંચાણ છે. હવે બે ચાર કવિતાઓ કરી અને પછી આપણે બંને મિત્રોની સ્વતંત્ર એક 20-20 મિનિટની સેશન તરફ જવું છે. પણ એમાં મને ગમતો છપ્પાઈ, એટલે છપ્પાઈની મજા શું છે અનુભવ? છપ્પાઈનું બંધારણ જરાક ટૂંકમાં, છ પાયા આમ તો સીધી રીતે ગણાય, તો શબ્દ પકડાય એકાદ છપ્પાઈ સંભાવો. છપ્પાઈ ઘણા કવિઓની, એમાં ભગત બાપુની, દુલાભાઈ કાકની છપ્પાઈ અદ્ભુત છે. ગાઈ થાંભલા કવિ ચંદ કે પછી રોમ રોમ લગે લરન અને સુર મસુર નાદ જય જય કરે ધન ધન સદન મરણ. આ વિરસ ના પણ એક સમજાવો તો જરા. આ તો હાઈ કટાંત ભાઈ ભમ યુદ્ધના મેદાનમાં વતન માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે યુદ્ધના મેદાનમાં સુરવીરો જ્યારે ઉતરે ત્યારે કેવી રીતે લડે છે. હાઈ કટાંત ભાઈ ભમ ઘોડો કપાઈ ગયો એટલે ભમ ઉપર આવીને હાથમાં તરવાર લીધી. ભાઈ ઢૂંઢે ઢૂંઢ દી ધા ઢાળ ખડગે રગત વહદી કાળ દેતા દૈ જોમર દાન મેપત મોખડો હનુમાન ઢૂંઢે ઢૂંઢ દી ધા ઢાળ. હાઈ કટાંત ભાઈ ભમ ભમ હાઈ પેન પલેન્ટો ધરતી માંથી આવ્યા તો પગ કપાઈ ગયો. પાઈ કટાંત કર લેર્યો પોતે સુરવીર યુદ્ધના મેદાનમાં કદાચ પડી જાય પણ એના રૂપ વીરરસ જોઈ અને હજારો યોદ્ધાઓ અને વીરરસ સડી જાય. બધા લડતા હોય આનું જ રોમ રોમ છે. રોમ રોમ લગાય લરન સુર નસુર નાદ જય જય કરે ધન ધન સદન મરણ. અને એક મને યાદ, મને તમે સાંભળ્યું હતું, હા એ છપાઈ સરસ છે. આમ તો કોઈ પણ વસ્તુ આપણે કરીએ, કાંઈ પણ જીવનમાં કાંઈ પણ કરીએ, એ હકીકતમાં આપણને ખબર હોય ને સાચો હાથથી જો કરીએ તો જ સાચું છે, નહીતર ખોટું છે. એવું એક દાદા છપાઈ છે કે જો હાસો હાચ એને ખબર ન હોય ને થતું હોય તો એનું કોઈ મહત્વ નથી. મહત્વ શું છે એટલે એનું આ સપાઈ છે. જટા વતે વડ વૃક્ષ પતંગ ની જ બાળે કાયા જળચર જળમાં નાય ધ્યાને બગલા ધાયા. આપણે એક સનાતન ધર્મ કહે છે કે ભાઈ ઘણા માનતાઓ કરે ઘણે જટા વધારવી એક ધર્મના માટે છે કે ભાઈ એમાં વાળ નહીં કપાવ આવું હતું. પણ એ એના પૂન થાય, આપણે જટા વધારી શિવના નામ ઉપર શ્રાવણ મહિનામાં તો એ પૂન થાય પણ વડલાને પૂન નથી થતું. એની જટા તો વિદ્યા જ કરે પણ એને ખબર જ નથી. જટા વધે વડ વૃક્ષ પતંગ ની જ બાળે કાયા
ચિત્તોડ જેવા સાકા થતા હોય ત્યારે જોહરની માલિકો રાજપૂતાણી હળહળતી અગ્નિમાં જયારે કૂદી પડે ત્યારે એ છે એને સીધું સ્વર્ગ મળી જાય છે, એને પૂન થાય છે, એને સ્વર્ગ મળી જાય છે. પણ પતંગી ઉરળી ઉરળી દીવા પડે એને કઈ પૂન નથી થતો, એને ખબર નથી હું શું કરું છું. જટા વધે વડ વૃક્ષ પતંગ ની બાળે કાયા જળચર જળમાં નાય વેલું ઉઠી નાવું સ્નાન કરવું એનો ભક્તિભાવ છે. પણ માછલીઓ માં ગમે એટલી નાખે એને કઈ પૂન ન થાય. ધ્યાને બગલા ધાર્યા ધ્યાન કરવું એ પણ એક પુણ્યનો ધર્મનો રસ્તો છે. ભગવાનનું સ્મરણ શિવનું નામથી ધ્યાન, બગલો દોઢ દોઢ બબે કલાક ધ્યાનમાં બેઠો હોય એને કઈ પુણ્ય નથી થતું, એ ધ્યાન બીજું છે પાછું. માછલી ક્યારે હાથમાં, એટલે ધ્યાને બગલા ધાર્યા ગાડર મુંડાવે શીસ. હવે મુંડન કરવું ને આપણે ક્યાંક જઈને બધા ઓલા વાળ અર્પણ કરે ને તિરુપતિ બાલાજી ને એ બધું એ પુણ્ય થાય આપણે એવું કઈક આપણા એક ધર્મ ની વાત છે. પણ ગાડર ને ઘેટા ને ઊંચ કાતરવામાં આવે એને કઈ પુણ્ય નથી થતું. ગાડર મુંડાવે શીશ હજાર દાઢી રાખે, ઘણા છે ને દાઢી રાખે, માનતા કરીશ કે હું છ મહિના દાઢી નહીં કરાવું તો એને એનો એ ધર્મ છે. પણ બકરી ને દાઢી વધી ગયો ઓલા બે લબડે છે ને અહીંયા હોય એને કઈ પુણ્ય નથી થતું, એને જ ખબર નથી કે હું છે. અજામુખ દાઢી રાખે અને ખર ગર્દભ ગર્દભ લેટે રાખ. આપણે ભભૂતિ લગાવી ગિરનારી મહારાજના જે દિગંબર સાધુઓ નાગા સાધુઓ ભવનાથમાં બેઠા છે તો ભવનાથમાં બધા દર્શન કરવા જાય ને ભભૂતિ લગાવી બેઠા. પણ ગધેડો આળોટી ને આવ્યો કીધું લે અહીંયા દર્શન થઈ ગયા હવે ભવનાથ નથી જવું એવું ભાઈ ભાઈ એ રાખમાં ને આળોટે જ. એટલે ગધરભ લેટે રાખ અને સુખ મુખ રામ જ ભાખે. પોપટ ને તમે રામ રામ બોલવા શીખાડી દો તો રામ રામ આપણા જેવું બોલે, પણ એ ક્યારે બોલે મોજમાં હોય ત્યાં સુધી. બિલાડી જયારે પિંજરા ને પકડે ત્યારે ટે 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 એમ જ થાય એમ જ થાય, ત્યારે રામ નો આવે કઈ. એટલે ઈ એને ખબર નથી એ કઈ કામ નું નથી. તો સુખ મુખ રામ જ ભાખે મોર તજે છે માનુની. આપણે ત્યાં એક માન્યતા છે, હકીકતમાં જે રિયલી વાત નથી પણ માન્યતા આવી છે, મોર છે એ બ્રહ્મચારી છે વધારે આપણે નથી પણ એવી માન્યતા છે. આ વાત એ કહી દઉં પાછી, વિજ્ઞાન સાથે ની વાત નથી, માન્યતા એવી છે કે એ બ્રહ્મચારી નું પ્રતીક છે. પણ છતાંય મોરલા ને બ્રહ્મચર્ય નું જે હનુમાનજી મહારાજ ને જે બ્રહ્મચર્ય નું બળ મળે છે, જે ભીષ્મ પિતા ને મળે છે, એ મોરલા ન મળે. એટલે મોર તજે છે માનુની અને સ્વાન સકળ નું ખાય છે. આપણે ત્યાં દેખદારી સાધુ હોય તો એ ઘરે ઘરે જઈ અને બટકું બટકું રોટલો માંગી અને આયલા જાય લેતા જાય એ ભક્તિ નો એક માર્ગ છે. પણ કુતરા ઘરે ઘરે લેવા માટે બટકું જાય છે એને કઈ ભક્તિ નો માર્ગ નથી, એને કઈ એમાં પૂન થવા નથી. એટલે મોર તજે છે માનની અને સ્વાન સકળ નું ખાય છે. કવિ ગાદ કહે હાસા વિના કોણ સ્વર્ગે જાય છે, હાસો હાસો હોય તો જ. આ પણ એક છપાઈ છે આના ઉપર આખી રાખી રાખવું. એક છપાઈ મને જે ગમે છે સરદારભાઈ સાંભળેલું, અને ભગવતી જાનકી એકલા છે મારી જ ને, પાછળ રામ ને લક્ષ્મણ ગયા છે અને રાવણ રૂપ લઈને આવે છે સાધુનું. આ વાર્તા તો બધી જાણીતી છે, આપણે બધા જાણીએ છીએ આ પ્રસંગ ને. અને ભગવતી જાનકી જેવા ફળ લઈને બહાર આવે છે ને ખાલી, અને લક્ષ્મણ રેખા એટલે દૂર છે. મા જાનકી લક્ષ્મણ લેખા સુધી પહોંચે છે ને આટલી વારમાં શું થયું તો કે હર્ષિત ઋષિ મન અતિ સતી વનફળ લે આવી. મા જાનકી એ પર્ણકુટી માંથી બહાર પગ કાઢ્યા ને ખાલી હાથમાં ફળ લઈને, હામે રાવણ ઉભો છે સાધુના વેશમાં. ત્યાં જેટલા ઋષિ મુનિઓને બંદી બનાવેલા હતા રાવણે, એ હર્ષિત ઋષિ મન અતિ સતી વનફળ લે આવી. મહેશ મુખ મલકાય હાય બંધન છુડાય. કૈલાસ નો જમાઈ કૈલાસપતિ બેઠો છે હિમાલયના જમાઈ ને, એને એમ થયું કે મારે રોજ ધક્કા થાય છે લંકા સુધી, કારણ કે રાવણ જયારે પ્રાર્થના પૂરી કરે છે પછી મારે પાછું કૈલાસે જવાય છે. હર્ષિત ઋષિમન અતિ સતી વન ફળલે આઈ, મહેશ મુખ મલકાય હાય બંધન છુડાઈ. નવગ્રહ કીનો નમન દમન ગતિ બહુદિન કીનો. રાવણ ના ઢોલીએ રાવણ ના સિંહાસન ઉપર નવે નવગ્રહ બાંધેલા પડ્યા છે, એ ઉભા થઈને પ્રાર્થના કરવા માંડ્યા કે અમારું દમન બહુ થયું છે. નવગ્રહ કીને નમન દમન ગતિ બહુદિન કીનો. ઇન્દ્રજીત કુંભકરણ મરણ સબ જાન હિલીનો. મા ભગવતી જાનકી ખાલી ચાર ડગલા હાલી જાય અને આ લક્ષ્મણ રેખા વટી જાહે એટલે એમાં એમાં કુંભકરણ નું અહીં મોત છે. સબ કરણ લગે મન મન વિચાર. આ બાજુ ઋષિ મુનિઓ, આ બાજુ મહાદેવ, આ બાજુ નવે ગ્રહ અને એ બધા વિચાર કરવા માંડ્યા. સબ કરણ લગે મન મન વિચાર કે હવે ઘડી ભર રામ ન આઈએ તો હરદાન કહે સબ સૂરપુર જાકે હર્ષનાદ બજાય. ઝૂલણા અને ઝૂલણા માં
કાગબાપુએ બહુ સરસ મજાના જુરણા લખ્યા. અનુભવ એક ભાન બે ભાનમાં તમારો પ્રિય જુરણા જુલે એટલે જુરણા દસ 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 સાત જુરણા છે. ત્રિકુટ ચૂર્ણ ચંદ ભગત બાપુ લખે છે દુલા ભાઈ ગાન ગીત ગાતા રાજબા પાસેથી મનુ મંજરીનો ગોંડલ મારા ગામ માંથી એક રજક જ્ઞાતિ માંથી ભૂભી જ્ઞાતિ માંથી એક કવિ થઈ ગયા મનુભાઈ ચુડાસમા. બહુ ટૂંક સમયમાં જ એની હસ્તપ્રતો ભાઈ ગુણવંત ચુડાસમા અમારા સુધી લાવ્યો અને બહુ જલ્દીથી અમારું ફાઉન્ડેશન એ પુસ્તક પણ આપના સુધી પહોંચાડશે. પણ એની કવિતાઓ એક આંધળો માણસ જે કવિતા લખે છે તમે કેટલા બધા દુખા સાંભળ્યા હશે. રામોનો રોવણ હારી તો રોતાને રાજી કરે પણ વાલકનો વ્યવહાર જેનો રોઈ બતાવે રામજી. વિજયભાઈ આ દુહો એ પાણી પાણી પોકારતો જેનો આયતમાં ઉડી જાય પછી પીપળે પાણી ભાઈ એ મર્યા પછી શું માનડા અને જીવતા જ માવતરને તમે આપીને ટીપુ છાશ પછી નેવે નાખે વાય શ્રી મર્યા પછી શું માનડા. આટલા વાસ્તવિક દુહાઓ એવી અદભુત કવિતાઓ મનુભાઈ ચુડાસમા લખી છે. એ મનુભાઈ એક જુરણા લખ્યો છે એ જુરણો રાજબાભાઈ સાંભળવો એક જીવન એને હું ગાઈ સાંભળાવી વાત કરું. લંકા નું મેદાન એક બાજુ દશાનંદ રાવણ કમઠ પીઠ કસકસી દસી રાવણ રણ ગાયો આંખ વીહ દહસીજ દેખી હેર તો હો જાયો ડગા દસ દિગપાલ કાલ બાનર કો ગાયો ધમક લગી ધરતિયાય દુર્જટ્ટી ધ્યાન લાયો શ્રદ્ધા સુટ ગઈ સંત કી અન ભય આખડી ભીન હર દાન કહે હો હો કરંત નિરખત યુદ્ધ નવીન દશાન રાવણે ડગલા માંડ્યા અને એક બાજુ ભગવાન રામ ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભૂત ભૂત દંડ યખંડ પ્રચંડ ધનુ ધર કોપ રઘુવર લંક કરે અને યુદ્ધના મેદાનમાં મીડો બાટકો બોલવા ભગવાન રામે બરાબર ધનુષ ને હાથમાં લઈ કરતી આમ પણત ને ખેંચી અને મારું નાભીમાં આમ કરીને આ સુધી જ્યાં ફુગાડ્યું બાણ ને આમ બરાબર રાવણ ને મારવા માટે ભગવાન રામે. આ તો કવિ ની કલ્પના ની મજા જોઈજો મનુભાઈ ધોબી પ્રજ્ઞાચક્ષુ પણ એની કવિતા જો. આમ તો જૂનું એક છપાઈ છે એના ઉપરથી આ એને ભગત બાપુ એ પાછું એક આના ઉપર ગીત પણ બનાવ્યું છે. પણ એ આમ આમ પણતને ખેંચે એટલે ડાબો હાથ આમ આગળ આવે જમણો હાથ આમ પાછો હેઠો ને. જો કવિઓની મજા એ છે હાથ એ પાછો હટે ને દાદા તો એને મજા ન આવે. મરદ જો પાછા ડગલા ભરે તો મરદની માતા લાજી મરે સીમાડે ભારતને કોઈ ચડે. પણ એ બધા ઠેકાણા ની વાત મેં ઝૂકે ગાય નહીં શાલા એમ નહીં હાવ બરોબર છે. યુદ્ધની જયારે વાત આવે રાષ્ટ્રની ધર્મની વાત આવે એ વસ્તુ જુદી છે. બાકી તો એક છપીમાં એવું કીધું છે કે નમે તુરી બહુ તેજ નમે દાતા ધન દેતો નમે ગંભ ફલ ફૂલો નમે જલ ધર બરસંતો નમે સો ભારી હોય નમે સિંહ ગુણવાન નમે લજવંતી નારી આ બધા નમે. પણ હુકલ લાકડું ને અજળ અજળ માણા હિ ભાંગ પડે પણ નહીં નમે નમે તુરી બહુ તેજ નમે દાતા ધન. અને એક સોટ સીધી વાત કરવી હોય ને હાવ તો એક જ વાત લગ્ન ન થયા હોય એ જ કહી શકે ઝૂકે ગા નહીં શાલા ગા નહીં શાલા. બાકી બધી વાત એટલે બાકી જો કેતા હોય તો એનો ભરમ ના કોઈલ માં કારણ કોઈલ માં એક દુહો યાદ આવી ગયો જૂનો અનુભવ. તમે ચકરિયા કવિ થઈ ગયા નો દુહો છે કઈક બુઢાદ કઈક બાળ પરિણાહી પરવશ થયા અરે સિંહ બની ગયા શ્યાળ નારી આગળ નોપલા નોપલા કવિ નો છે નોપલા કવિ નો. પણ મનુભાઈ હા મનુભાઈ એ આમ આમ હાથ ડાબો હાથ આગળ ગયો
જમણો હાથ રામ નામ પાછળ હટો રાવણ ને મારવા બાણ મારા હા એમ પૂજ્યા ત્યાં તા તો બે હાથ વાતે છે દાદા હાથ ને આમ આમ પોરા આવી ગયો તરત ઓહો હું જો હામો દશાનંદ રાવણ જેવો છે તોય હું આગળ અને આ જમણો બહુ મોટી મોટી કરતો હતો એટલે રામ ના કાનાડો હતાઈ ગયો જમણો હાથ અને મનુભાઈ ની ચાર કડી મને યાદ છે શું કે છે આ છન છે જુલણા એમ કે છે કઈ વામ કરવો જરે આપણે બે હર કાસતા કાયમ વીરતા તું ધરે હાથ જમણા એ જમણા હાથ વામ કર એટલે ડાબો હાથ કહે છે બહુ મોટી મોટી કરતો હતો ભૂદેવ આવે તો કે જમણો હાથ આગળ રાખો જમણા હાથમાં પાણી લ્યો જમણો હાથ આમ બધે આગળ ના કર દાન દેવામાં જમણા હાથે દાન દ્યો એ બધું હેલું હતું આ યુદ્ધ ના મેદાન માં બાટકો બોલ્યો દશાનંદ ને જોયો એટલે આમ ઓથરવો લેવા વયો ગયો છે કાનાડો કઈ વામ કરવો ચરે આપણે બે હરખા સતા કયમ વીરતા તું ધરે હાથ જમણા વામ કરવો ચરે આપણે બે સરખા સતા વીરતા તું ધરે હાથ હમણા કોણ કાયર ગને કોણ બહાદુર હશે હવે બધું પાર સકળ શુભ કામ માં મોર રે તો અને આજ કાયર બની છે પાછળ ગયો અને પ્રભુ રામ ના કાન નો ઓથ લેતો આજ કેમ ઓથ લેવા વયો ગયો ત્યારે જમણા હાથે સમજદાર માણસ એ વિવેક થી જવાબ દે તાળ નો નાખે છે જીકુ નો નાખે એને ધીરે ધીરે કીધું હું કાયર નથી કેતો કે એટલા માટે હું રામ ના કાન પાસે ગયો જમણો રામ નો જમણો હાથ કે એટલા માટે ભગવાન રામ ના કાન સુધી ગયો છું પણ હાથ જમણો કહે યુદ્ધ મેદાન માં મને આ ક્ષણે એક વિચાર આવ્યો એક વિચાર આવ્યો દાવો કે હું ભાગવાનો કે ના તો ભગવાન રામ હું એને કાને પૂછવા ગયો એક મસ્તક પછી રાવણ નું એક મસ્તક હણું અને કે હણું શીશ દસ એક હારે એક મસ્તક પછી રાવણ નું એક મસ્તક હણું અને કે ગણું શીશ દસ એક હારે આમાં યુદ્ધ વિચારણા મારા રામ ની શું હશે હું પૂછવા આવ્યો કાન દ્વારે કેટલા બધા ગાયકો ગાય છે એ છંદ ત્રિભંગી પણ એમનો છે ભરચક સભામાં રૂવે ભામાં આપણે બધા બોલીએ છીએ એ છંદ પણ એનો પણ હજી આવો જ જુરણા જ પણ બહુ સરસ નાનકડી વાત છે લસણની વાસ ઉડાડવા એક દી મનુભાઈ ચોરસમાં લખે છે લસણની વાસ ઉડાડવા એક દી સજનને ઊંચ વિચાર આવ્યો ખંતથી કામણું ખોદ્યું હાથથી લસણનો ગાંઠિયો તરત વાગ્યો એક જણાને વિચાર આવ્યો કે લસણમાંથી આવી હારી વાસ આવે છે ને આપણે આ લસણનું સુગંધ ફેરવી નાખવી એટલે મેં હું કહ્યું કે લસણ વાવ્યા પછી અગર ચંદન તણી વાડ આડી કરી જતન કરવા અને ઊંચ ખાતર ભર્યું કેસર કસ્તુરીનું લસણમાં સરસ સુવાસ ભરવા સમયસર ઉગતા છોડ ઘેઘોર બીનો ઉજળ્યું લસણ પણ ભલી ભાતે અને રાજી થઈ ગયો આવડું લસણ થયું નહીં ભેગું તો કે વાસ બદલી જશે સફળ મહેનત થશે સજન અનુમાન થી એમ ધારે ખાતરી જ્યાં કરી વ્યર્થ મહેનત ઠરી સરસ સુવાસ નોતી લગારે ઉગ્યો અને કેસર ચંદન ની ક્યારે કરી ગંગાજળ થી શીશું કનક પાત્ર થી કર્યું તો યારું લસણ માંથી તો એવી ને એવી વાસ આવી પછી છેલ્લી કડીમાં અનુભાઈ ચોડાસમાં કરે છે કે છે લસણ જેવા બધા ધુરીજનો હોય છે ઊંચ સંસ્કાર એમાં ન આવે લાખ ઉપાય ઉત્તમ કરીએ છતાં મૂળ સ્વભાવ આવી બતાવે કવિ
દર્શન જોજો. અને આ કવિ કેવો છે કે આ લાઈટો એની મેળે મેળે ચાલુ થઈ ગઈ, કોઈ બંધ કરવા વાળું છે. આપણે શું કામ એમ કેવું કે બંધ કરો એમ. લસણ જો કવિતા પૂરી થવાની છે ને એટલે બંધ થઈ ગઈ. લસણ જેવા બધા દુરીજન હોય છે, ઉચ્ચ સંસ્કાર એમાં આવે, લાખ ઉપાય ઉત્તમ કરીએ છતાં મૂળ સ્વભાવ આવી બતાવે. સુજનના યત્નથી ઢંગ ફરશે કદી, હૃદયની ભાવના કેમ ફરશે. મનુ કહે ઈષ્ટની લેશ ઈચ્છા વિના, કોયલા ઉજળા કોણ કરશે. કોયલા ઉજળા કોણ. ઝૂલણા છંદ કેવા અદભુત છંદો છે. હવે આગળ જાય છે ફરી પાછો દુર્મિલા. એક છંદ એવો જોરદાર છંદ છે અને વીર રસનો છંદ છે. હું બોલતો આમ તો દુર્મિલા છંદ માં બોલો મરચા એટલે દુર્મિલા થઈ ગયું. તમે તો ચાર વાર બોલો એટલે ત્રોટક થાય, અને આઠ વાર બોલો એટલે દુર્મિલા થાય. એક એક સેમ્પલ આપો. મરચા 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 સગરકાળા મ લઘુ ચ ગીરમાં મજા આવે, પ્રકૃતિ છે, સારું છે, પણ આમ એકલું ન જાવ, થોડું આગળ નું વર્ણન એવું ભયંકર. જોત યખાનાઈ જબર જંગમ ધમ્મમ ડુંગર હાક દહ ખટ ખપર ખગમ ઘર ખાડાડા તો મોબડ યાલી જીબલા હે ગડ ઘુમટ યુમટ ફેર ઘણા ગડ રુધિર વિવત મુખ ઘણે મહા જોત મેકાસર બારણ બારણ આવડ તો મેણ કોણ હણે જાય પીર ઘટાપટ જિગ જટાજટ શિશ ફટાફટ ભગ પારા તતી જગ ઉદકત યગ ઉદકત લોઈ દદકત બળ ભપકત માસ ભારત તુટ તટો તટ જીભ સટો સટ નાહી ધરે હટ મોત ગમે સોયુ સૂર ગમન મંદિર માતુ તું રાધ હુલા સદમે જી માતુ તું રાધ. ક્યા બાત હે, ક્યા બાત. આ દુર્મિલા અને એક ઉદ્ધોર છે. મારું એક પુસ્તક જે આવી રહ્યું છે એમાં મેં કર્ણ મારું અને બધાનું પ્રિય પાત્ર એની વીરતા એનું દાન બધા હૃદયમાં હોય એટલે મેં એક કર્ણની વાત ઉદ્ધોરમાં લખવાની રાજભા કોશિશ કરી હતી કે કર્ણને વર્ણના મેણા નડે, કર્ણ તોય અંત કર્ણથી લડે, કર્ણની આંખ કદી ના રડે, કર્ણને ઘાવ સદા એ ઘડે. ભાઈ ભાઈ ઘટનાઓ ઘડતી હોય છે માણસને, તે કર્ણને વર્ણના મેણા નડે, કર્ણ તોય અંત કર્ણથી લડે, કર્ણની આંખ કદી ના રડે, કર્ણને ઘાવ સદા એ ઘડે. સૂરજ જેવી હવા પોરનો ચડે, અંજલિ આપે હાથો વડે, કર્ણને દિલ દાતારી અડે, વચન આપીને જે નો ખડે, કર્ણને ભેરું એવો જડે, નારાયણ સામે જે આથડે. વાહ વાહ, ભાઈબંધ કેવો મળ્યો. કરણ તો બળે વિના લાગડે, કરણ ને મમતા કદી ન મળે, કરણ તોય પાછો કદી ના પડે, ભરો હો જેની રગમાં ભળે, મોત ને પણ જે ના ગળગડે, એક હુરજ દાદા ને લડે, કરણ ના કોઈ ના થી ખળભળે. હુરજ સિવાય કોઈને પગે ના લાગ્યો આ માણસ. એક હુરજ દાદા ને લડે, કર્ણ ના કોઈ ના થી ખળભળે, સવાલો માં જીવતરિયું મળે, જવાબો ક્યાંય થી ના જડે, માવડી કુંતા જયારે મળે, કર્ણ નો લાગણીઓ માં મળે. મા પહે તણે 70 વર્ષે કોઈ ની હવે રહસ્ય ખોલે, તું મારો દીકરો હતો તોય વહી નો જાય લાગણી ના પ્રવાહ માં, માવડી કુંતા જયારે મળે, કર્ણ નો લાગણીઓ માં ભળે, નવાયડો નારાયણ થી વળે, અડગે ઠાકર થી નવ ચડે, જીવન ભર અંધારે આ ફળે, તેજ ને અજવાળું ના ચડે. વાહ વાહ, જીવનભર
અંધારે આ ફળે તેજને અજવાળું ના જળે કરણ અંતરના સ્વર સાંભળે વચન આપી કોઈ દી ના છળે યુદ્ધના પડગમ જયગઢ હડે મરદ બંકો મેદાને લડે પાંડવો ની સેના ફળવળે કરણ ગરજે ને ટોળે વળે ઋષિના શ્રાપિત શબ્દો ફળે કર્ણનો રથ કાદવમાં ગળે નિહત્તો તોય મથે બળ વળે એકલો લડે અને લડથડે પાર્થને કહે કૃષ્ણ કળ વળે છોડ તીર તો જ મરદ આ ઢળે અણાયો એક મરદ છળ વળે કર્ણ સાઈ શબ્દે જળ હળે કર્ણ સાઈ સારસી બાકી રહી ગયો છે શાણોર એક બનતા હે શાણોર બહુ ઓછો સંભળાય છે ક્યાંય તમને સાણોર ગીત તમે બોલો મતી ફરી માંડલી તને કાંદ બેઠી ગમત હતી ને સુરટ ગઈ દરગ હાથે શિખર ને ડુંગરે ઘુમડતા સાધતા ના મસી તું હજીરા થયા માથે બટી તુલસી થયા બોલ મરવા કોઈ બાડી બેન બનો ખાખી ગુણ જા નરસિયો હરી ના ગાવતો તા હાર પા કલબ લે રાત આખી ઓરડે મેડી એ જાપદા હોસરી શેરી એ વળા કે શોક સીધા વાકડા રજપૂત જઠે પકડ ભરતા બાપ હેડરા ચૌતર ફરે ઈડા મેદાન પોપડદા રામ કેતા મકે હજારો કબૂતર ફરે હોલા નાર કરવા તણા લેવતા નોરતા તા ડેરણા ખબરજી ફરે ડોલા હાથિયા દિયા ના ઘાટ પર હાલતા પાઠ જૂનો ગયો ઘડી પલમાં ભાગવત વેદ જ્યાં જુજુવા ભણાતા તા કતિબા વાંચતા ફરે કલબા દિશા સા ચારણા દેહ સુ દિશરે બોધીએ વધાવા થાળ રાજે પણ રા ગંગા જળિયા તણી નોબતું બાજતી બાપ બગાવા ઢોલ ત્રફાણ બાજે આ આ આ સાણોર ગીત છે આ એટલે આખી એની લય છે આખી અને લયમાં આપણે લય હાથવાયેલી છે ને લય છંદની તો 100% પાછી ગમી ઉતરી છે ભગવતી એ શારદા કુવારા હૈયા કોતે છે ક્યાંક ઉતરી છે પણ એ લઈ છે તો ઉતરી છે વાત અને લઈ છંદ છે લઈ આકર બધી વાત હાથી પડે એટલું બોલવું ખોલવું નહીં એક મેણ ખોટું અને છોલવા નહીં કદી ગુણ ના સાંપડા માપ બંધાય નહીં કદી મોટું ગીગા ભારત નું આ સાણો સાણો છે બહુ જીવનની શિક્ષા આખો શિક્ષા પરખવી નહીં કદી નિંદા પ્યારી એમ કરી શુક્લ કરીને એક ડોક્ટર વ્યક્તિ અહીં બેઠા છે મારા પરિવાર નો સ્વજન છે પણ ગુજરાત નો એક એવો કવિ એને 1857 ની વિરલભાઈ આજનો કરો જરા એક વાર જોરદાર તાળીનો ગડગડાટ વધાવો અમે માઈગી હવે કવિતા કઈ છે એટલે તમે તાળી પાડશો એનાના 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામનો એક શાણો ગીતમાં લાંબુ છે એમાંથી બે ચાર કડી ખાલી કહું કે આંગણે ભારતી માતના ઉભિયા ફિરંગી મત થઈ ખૂબ ફાલે સંપની વેલડી દેશમાં હુગાણીને ચોટતી ગુલામી ચપળ ચાલે વાહ કેવી ઘટના થઈ હતી જ્યારે અંગ્રેજો આ ધરતી ઉપર આવ્યા ત્યારે આંગણે ભારતી માતના ઉભિયા ફિરંગી મત થઈ ખૂબ ફાલે અને સંપની વેલડી દેશમાં સુગાણી ચોટતી ગુલામી ચપળ ચાલે ગર્વ ઘેર જોશથી ગીત જ્યાં ગુંજતા શીર જ્યાં નમે બસ નાથ હામે ભૂખ ભડવીર પણ ધર્મને ભૂલ્યા અને જોર અંગ્રેજનું સખત જામે ત્યારે હું થયું બેરકપુરની છાવણીમાંથી એક ગણો નીકળ્યો કે પુત્ર પાંડેતણો વીર પોકારતો શોષમાં કરતો કરંતો આખરાતી
પુત્ર બાંધે તણો વીર પોકારતો ને શોષમાં કરંતો રોષમાં કરંતો આંખ રાતી ને બાવ ને યુસ ને માર ખાધો બહુ હવે અંગ્રેજ અધિકારી ને જેને મંગલ પાંડે માર્યા બાવ ને યુસ ને માર ખાધો બહુ ને તેક મંગલ તણી ફરી તાતી ને અડવડી મરાઠો કાથીઓ ઉઠીઓ ને સંભાળી તેક અન્યાય હામે નમાઈમાં કઈક અંગ્રેજ ને નરમી રે ગરજ તો હાદળો ગામ ગામે અને નાથ દિલ્હી તણો રાખતો નામ ને મુગલ નો મોવડી જંગ માટે અટંકી વીર માણેક ના યાતકે નેક રણસૂર નો રોષ નોખો ઈ સોરઠી ભોમ પર ડણકતા આવજા અજબ આનંદ માં ઉડે ઓખો અને ગુલામી ડામવા કઈક નર ગાજતા જબર સંગ્રામમાં વીર જંગે આ વિરળ બહાદુર ની ગાવ બિરદાવલી રંગ તો શબ્દ ને સૂર સંગે શાણો અને આ વિરલે જે અઘરા પ્રયોગો કર્યા છે 150 વર્ષ પછી પિંગળસીભાઈ ગઢવી જામનગર એક કવિતા લખેલી ત્રિકુટબંધ ક્યાંય ગવાતો નથી ક્યાંય બોલાતો નથી અને પછી ની બચી ને આઠ કડી સુધી એક કાનો માત્ર વગર નો અક્ષર જ નો આવે આવો છંદ પાકો કરવામાં ક્યાંય તમે હમળાશે નહીં અત્યારે ત્રિકુટબંધ અવતાર ઈશ્વર કાગબાબુ એટલે કોણ અવતાર ઈશ્વર દાસરો કે ભક્ત પ્રત કૈલાસરો ભાયલ સતણ ગણવણ ભવન કવિયાણ મોગટ કાગ આ પેલો બંધ રીત રસણ એક જ રંગરી વાણી વિમલ નદી ગંગરી આ બીજો બંધ હવે ત્રીજો આઠ લીટી નો સાંભળજો અવતાર ઈશ્વર દાસરો કે ભક્ત પ્રત કૈલાસરો ભાયલ સતણ ગણવણ ભવન કવિયાણ મોગટ કાગ રીત રસણ એક જ રંગરી વાણી વિમલ નદી ગંગરી સરજત લલિત પદ જગત પદ બિન મરમત કત ગણ રત હિમત યા ફત વખત પથ રખત અત પદ ધરત રત નર પદ નમત ધર પર ભરત વ્રત કરમ સુકરત છુડાવત લત પ્રમત વદ યા પદ સુમત યત પ્રબોધત યુગ રત યનત દુર મત જરત ભગતન તણત બડ ભાગ જામનગર અને હવે હમણાં હું કારગિલ ઉપર જયારે પાકિસ્તાન ની ફોજ આવી ગઈ ત્યારે હું થયું વિરલ શુક્લ લખે ત્રિકોણ બંધ લખનારો મેં નજરે જોયેલો આ એક માણસ બીજા કોઈ તને લખતા ખબર નથી હવે કારગિલ ઉપર પાકિસ્તાન ની ફોજ આવી ગઈ છે રણ મેં તિરંગો રોપિયો ખડકી ને ઢૂંઢા ખોડિયો પર્વત સખત ઉર પર વધત ઘૂષણ ઉપર પર ઘાત રણ મેં તિરંગો રોપિયો ખડકી ને ઢૂંઢા ખોડિયો પર્વત સખત ઉર પર વધત ઘૂષણ કરત પર ઘાત સમરત ભરત ખંડ સર્વદા કૃત ગાત મંગલ કીર્તિદા વ્રત ધરત યત અમરત રહત ચિત વસત ભારત જપત નત અવિરત લડત ભંજન પ્રમત નિત મિટત કાંડ શિર તરત પ્રગટત પરાક્રમ સતયુગત નત નત નમત હરિપત તરણ મત રટત જીહવા હર વખત લત લગત મત પર પ્રઠલ પત પત વિરલ વાચત વા પર્વત સખત ઉર પર વધત ભૂષણ ઉપર કર ઘા આનો જલસો ચુકાઈ જશે છંદોત્સવમાં બે જ દિવસ ની અંદર 800 જણાનું આખું ઓડિટોરિયમ પેક થઈ જાય એ તમારો પ્રેમ છે એ સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશન આ તદ્દન નિઃશુલ્ક જેટલા પણ કાર્યક્રમો આપણે કર્યા એ હાડાબાર હુદીના હોય કે હાડાબાર છે તો હવે મારે રાજમાને કહેવું છે કે એને મજા આવે એવા બે ત્રણ છંદો કવિતાઓ એને ગમે એવી મજા કરાવો એ પહેલા આપણે બે એવા રેર છંદો તમને મજા આવે એવા તમને ગમતા હોય એવા કોઈ પણ તો બધાય ગમતા હોય પણ સાહસી છંદ આપણે નથી લીધો તમે બધાય બોલો છો આપણે એક કડી ખાલી સાહસી ની ગાય બધાય ગાઓ તમે સહજ છે સાહસી છંદ કે યા સા પુરાયા સા પુરાયા સા પુરાયા સા પુરા ગા બધાય તમારી આશા પૂરી એમ અઠેરી માત્રા નો છંદ હોય છે માત્રિક છંદ છે સારસી 16 યતિ આવે એમાં એક કડી વિરલભાઈ મારો લખેલો છંદ પીઠડ નો
ઘણા વર્ષ પહેલા લખેલો ભી ભાઈ ઉધર પહેલા દે કરી કે કવિતા નીકળે તવ કૃપા થી ગળે અભિયાસી મધો વેતા તુવાની મુકલે ભલે ગહન હોય ઉપનીસ દો અંધાર પાટે શેષ ચરતો મોઈક તું ખોળે મણી પીઠણ વડી પર મે હરી કેવડી બનાઈ આદણી કેવડી બનાઈ આદણી આ છંદ સારસી છે એમ ત્રિભંગી છંદ આવે એ છંદ નું ઉદાહરણ આપી દઉં છંદ ત્રિભંગી આજ મારે સિંહ પીડો પાંદરે બીજાનો શું કરે ભણવત સરદી નું ઉધરત ઘેરી વીડ્યો છે પણ ત્રિભંગી છંદ ત્રણ ભંગ થાય જેવી રીતે ત્રિભંગી છંદ પહેલે દસ લીજે દૂજે ત્રીજે આ છંદ લીજે ઘટ ચતુરાય પેલા દસ પછી દસ પહેલે દસ લીજે પછી આઠ પહેલે દસ લીજે પેલા દસ માત્રા પહેલે દસ લીજે દૂજે ત્રીજે આઠ જ લીજે પછી આઠ આઠ અને ખડ એટલે છ ખડ ચતુરાય એવી રીતે છંદ ત્રિભંગી બને છે ખડ કે દર ઘંડા અસલ દંડા ભય ભય કુંડા ચામુંડા ચામુંડા એટલે છ ચામુંડા ને એટલે છ એટલે ત્રિભંગી છંદ છે આ અને એની ત્રણ ભંગ છે વિધ વાવર વાનું રણ ચડવાનું ના મરતો નું ગામ નથી આપ જાણો છો એ ત્રણ ભંગ થાય અને ત્રિભંગી છંદ કહેવામાં આવે છે સૌથી વધારે પ્રચલિતમાં પ્રચલિત અષાઢ ઉચારમ મેઘ મલારમ બલિમાં એ સૌથી પ્રચલિતમાં પ્રચલિત અને સહેલો હરિગીત અને ત્રિભંગી એ બંને સૌથી સહેલા તો મહાભારતનો એક ત્રિભંગી લખો એક બે ઘડી અરે અરે પ્લીઝ પ્લીઝ યુદ્ધનો છંદ છે બળવીરો ભટકા જોબન ઝટકા ભટકા ભટકા વિફરિયા ગૌરાયેલ ઘટકા તોઈન ઘટકા મોજા ફટકા સમદરિયા મારે જા મટકા તત કટકે કટકા બુડ્ડા ઝટકા ફટકા રે ભાડો મહાભારત લડતા ભારત પરિભ્રમ સારથ ભડકા અને એટલા બધા દુહાઓ અમુક ગુઢાર્થના દુહાઓ હોય અમુક લોક સાહિત્યમાં જીવનમાં ઉતારવા જેવા હવે એમણે કીધું હતું કે યુનિવર્સિટીમાં જે ઘૂમરો મારો ભણવા જાવ છો એમ પૂરતી દુહામાં ઘૂમરો મારો તો ક્યારેક ક્યારેક યુનિવર્સિટીમાં મળે એવું દુહામાં મળી જાય એવા આપણા દુહા છે પછી જીવનની રીતે જીવવામાં હોય તો ભલે પાણા ઓળખવામાં હોય તો ભલે કોઈ રીતે અને આધ્યાત્મિકતામાં જવું હોય તો ભલે ના એક ક્ષણ ભંગુરતાની નાનકડી વાત જટા અને જટડીના અનુભવ દુહા આપણે બહુ સરસ પણ જે ગીતામાં મળે જે ભાગવતમાં મળે જે રામાયણમાં મળે એ નાનકડી વસ્તુમાં અરખાતો અરખાતો જટો અને જટડી બે માણ અરખાતો અરખાતો ઘરે આવીને કીધું જટા જટો કહે જટડીને કાંઈક સંગેનો રાય હે જટડી કાંઈ હારું આ લાપસી બાપસી ઘી વાર ત્રસ ત્રસ થી ખાવી છે આ મોજના તોરા છૂટી ગયા એ કે કાંઈ એટલો બધો અરખેનો તો કે સજન દીઠો બજાર મેં ચાર જણા ને કાંઈ ગામમાં હામો મળે ઘણા સાઈડ થઈ જતા હતા આડાવળા થઈ જતા હતા કોઈ મદદ જ ન કરી મને એમ હતું કે આ માણસ નું કઈ કામ નો નહીં આને જિંદગીમાં કોઈ થી માન નહીં મળે પણ એવો માણસ હતો એને હારા મહારા ચાર જણા ઉપાડી શમશાને જતા હતા એટલે મોત થી હારું દુનિયામાં કઈ છે જ નહીં એટલે મોતની ખુશીમાં આપણે મરશું ત્યારે આવું બનશે ચાર જણા આપણને ઉપાડી જાય એ ખુશીમાં તું લાપસી મૂકી દે લાપસીના આંધણ મૂકી દે એવા નાનકડી નાનકડી વસ્તુમાં દુહાવો કીધા છે વીરરસના એવા અદભુત દુહાવો છે પણ મને ગમતો એક ભગત બાપુ નો દુહો છે કાગ બાપુ નો દુહો એની પાછળની નાનકડી વાત છે જૂના જમાનામાં બેનું દીકરીયું દરણું દળાવવા માટે દાદા જાય પ્રસાદ દાદા એ જે મોટું ઘર બહુ હોય જે રોટલા દિન ઘર હોય બહુ મોટું હોય એને ત્યાં ઘંટી હોય ઓલી પથ્થરની બધે ઘરે ઘરે ઘંટી એ વખતે નહીં હવે દળાવવા આજુબાજુની બેનું એમને ત્યાં દળવા જાય હવે ભાડું કાંઈ લેવાનું નહીં દળવાનું પણ જે પોતાનો બાજરો લઈને જાય કે જુવાર લઈને જાય પોતાનું દળે ને એટલો હામો ઘર દળીને દળી દેવાનું એટલે એને દળવા દી એને દળવાનું હાથે તો એ બે બેનું જાય એમાં કાંઈ દળાવવા જાય એમાં બે બેન પડ્યું બે બેનું એટલે પાડો એની બેન પડ્યું તો દળતા દળતા એક બેન ને ખાવાની બહુ ટેવ
દળતા દળતા બાજરો ખાય એટલે દળવાનું પૂરું થાય ત્યાં એટલું બાજરો ખાઈ જાય, ચપટી ભરીને ખાતી જાય, દળતી જાય. એટલે ઓલી બેન એને ઠપકો આપ્યા કરે કે તને હાસી સલાહ આપું છું, આવી રીતે દળતા દળતા ખાવું, ટેવ હારી ન કહેવાય, અને તારે હાવું ને ખબર પડશે તો ઠપકો દે. ને આમે આ હારી વાત નથી. એટલે ઓલી બેન કે મને ખબર છે કે દળતા દળતા ખાવું એ બહુ હારી વાત નથી, પણ મારે ટેવ પડી ગયું, હું કરું? આવી વાત ચાલ્યા કરે. એમાં એક દિવસ બે દળાવવા ગયું, મોડું થઈ ગયું, અંધારું થવા માંડ્યું, ઝીણો ઝીણો મેં વરહે, અને એમાં બે બાજરાના લોટના ત્રાંબાના ડબરા લઈ નીકળ્યું કે જટ ઘરે જઈ, મોડું થઈ ગયું, અંધારું થવા માંડ્યું, કોક નું ખાટું બજારમાં નીકળ્યું. ભલ ભાડકી ભગર ગુનણ દાડેમાં હોલર રાળું છું, પાપલીઓ પહરાઈ હિલોળા છું, દૈત પ્રભાત વાગત વ્રજ છું, વાહળિયું આચળ ફટક દાન દરાગઢ માખણ માસી હે જો ઉતરે, અડા ભીડગી ચારણ જીયલ આંગણ કુંઢિયું થાટ ઝપાટ કરે, જી કુંઢિયું થાટ ઝપાટ કરે. એવી ભેવ નું ખાટું નીકળ્યું, આલપ્યું આલપ્યું, વોટિંગ મિનિંગ ઓફ આલપ્યું, આલપી ભેવ આલપી એને કહેવાય કે મોજમાં આવી જાય, જયારે વાદળા સડે ઝીણું ઝીણું મેં આવે, કુદકા મારતી જાય, એકાબીજા ડોટું મારતી જાય, તરવા ગયું. એમાં એક બેન ને ભે થોડી ભટકાતી ગઈ તો ઈ ઉલળી બીજી બેન બારે ભટકાણી, બે ના લોટ ના ડબરા દણ કરતા ગારામાં બધું ઢોળાય, બે ઢોળાય, બે નું ઢોળાય ગયું, એક બાજુ ઉભી ગયું, ખાડું ઉયું ગયું, તો એક બેન રોવા માંડી ને એક અહવા માંડી, રોતી હતી એને, હતી એને પૂછ્યું તારું બધું ઢળી ગયું છે અને મારું જળી ગયું છે બધું લોટ, તો બે ના જળી ગયા, તારું બચી ગયું, દાંત કાઢ્યું બરાબર, તને કઈ કે રોવું નથી આવતું, દાંત શું કામ કાઢે? તો એ ભગત બાપુ આ દુહો કેતા, દુહો જૂનો છે, બહુ સરસ જીવનમાં ઉતરવા જેવો દુહો છે. ઓલી બાઈ જે દાંત કાઢતી હતી ઓલી બેન ને કહે છે કે રાત અંધારી મે પડે, એક તો રાત અંધારી મે પડે ને આપણો બેનો આટો એવી ખરી જો કરી જો, પણ મેં દળતા જેટલો મૂક્યો એ મારે એટલો તો ઉગર્યો, મેં દળતા દળતા જેટલો મૂક્યો મારે તો એટલે. તમને મળે છે ગુજરાત ના દુહા, હા ગુજરાત ના એક દુહો બહુ સરસ અનુભવ કે પાન સડે ઘોડા હટે અને વિધિયા વિસર્જાય, પાન સડે ઘોડા હટે અને વિધિયા પાન હડી જાય, પાન હડી જાય, ઘોડો ફેરવા વિનાનો બગડી જાય અને વિધિયા વિસર્જાય, વિધિયા સે વિહરી જાય, તો કહો શેલા કેમ થાય? શેલા શિષ્ય નો ગુરુ નો કઈ કહે છે? તો આ ત્રણ જે સવાલ છે એનો જવાબ એક જ વસ્તુમાં, શું કામ? તો ફેરવા વિના કેવાનું ખાલી એટલું જ, પાન ને તમે ઓલું પલાળેલું હોય નાખે ફેરવે ને તો હડી જાય, ઘોડા ને ફેરવા ન કરે બગડી જાય, આ વિધિયા ફેરવા ન કરે બગડી જાય. સવાલ ત્રણ શબ્દમાં, પાન સડે ઘોડા હટે વિધિયા વિસર્જાય, પણ એનો જવાબ ખાલી એટલો છે, શું કામ? તો ફેરવે વિના. હા પછી ભળ ભર સોમાં એ ઘર પડે, અને યાદ આવે તો કહું, ભર સોમાં એ ઘર પડે અને હવે નહીં આગળ સરળ, પણ બહુ સરસ છે, બહુ સરસ દુહો. અને હવે બીજું એક ગુટાર્થ નું એક સરસ દુહો છે, ભોમ આમ સરસ છે, આમ તો શૃંગાર નું કયો તો કહેવાય એવું દુહો છે, ભોમ ડસણ રીપુ બોલ્યો અને પીયું જાગ ચાલે મોય. અચ્છા, ભોમ ડસણ રીપુ બોલ્યો, પીયું જાગ ચાલે મોય, હર સુત વાહન તા રીપુ આન મિલાવું તોય. હવાર માં વેલા ચાર વાગે કુકડો બોલ્યો, એટલે બાઈ માણા એમનો પતિ જે છે, દાંપત્ય જીવન નો જે પ્રેમ છે એનો પતિ છે, એ કુકડો બોલે એટલે એને નોકરીએ જવાનો સમય થાય, એટલે એ નીકળી જાય, એટલે બાઈ છે કુકડા ને હરાવીએ છે, તને કાળો ત્રો ખરડે, લ્યો આટલી જ વાત છે, પણ એનો અર્થ તમને સમજાવું. ભોમ ડસણ રીપુ બોલ્યો, ભોમ એટલે ધરતી, એનું ડસણ એમાં રહેવા વાળા જુવા નામના જંતુ જે કરતા પેલા પગ હોજી જાય, એ ભોમ ડસણ એટલે જુવા, એનો રીપુ એટલે કુકડો જુવા ખાવા વાળો, ઈ બોલ્યો અને પીવું જાગ ચાલે મોય, અને મારો ધણી વયો ગયો,
વેલો ઉઠીને તરત કુકડો બોલ્યો એટલે તો હરસુત વાહન તાર ઈપુ, હર એટલે શિવ, એનો દીકરો એટલે ગણપતિ, અને એનું વાહન એટલે ઉંદર, અને એનો રીપુ એનો દુશ્મન એટલે નાગ. એ કુકડા તને કાળો તળો નાગ કરવો જોઈએ, તું બોલે છે ને એટલે દરિયો, એનો સુદ એનું સંતાન એટલે ચંદ્ર. સુંદર સ્ત્રી નું મુખ કેવું છે? તો કે ચંદ્ર ના જેવું મુખ છે. આખડિયું અણિયાળિયું સરથી પાહરિયું, જેના હામી નોંધિયું એની કાળજ હોહરિયું. અરે નયન કેરા ખટાર, જેને ઉતરી ગયા આર પાર, કાં જાણે મન આપણો અને કાં જાણે કીર્તા. એટલે દધીસુત વાસન મુખે ચંદ્રના જેવું મોઢું છે, અને દધીસુત વાસન બેન અમૃત દરિયાનું સંતાન છે, એટલે અમૃતના જેવું એનું જેનું બોલવામાં વેણું હોય સુંદર સ્ત્રીનું. અને દધીસુત વાસન નાસિકા, દરિયો એટલે દરિયાનું સંતાન એટલે વળવા નળ, દાવા નળ એટલે અગ્નિ, અને દીવાને પણ અગ્નિ કહેવાય. દીધા દીવાની હગ જેવી નાક, જેનું નાક છે નાસિકા, અને દધીસુત વાસન નેન, બે આંખો જે છે એ કાચના કટોરાની માલિકોર, જિંદગી જિંદગી માછલી રમતી એવી રૂડી આંખો છે. આ આ વર્ણન છે, ગુજરાતનું વર્ણન છે. એવા અનેક દુહાઓ, અનેક લોક સાહિત્યની ભગત બાપુના દુહા, કાગ બાપુના દુહા, આપણે ત્યાં મોટા માણસની ઓળખાણ કરાવવી હોય તો એનું કોઈ મીટર વિજ્ઞાન પાસે નથી, કાંઈ મૂકીને કે લે આ બહુ મોટો માણસ છે એવું કોઈ છે નહીં. પણ ભગત બાપુનો દુઓ સમજે મોટો માણસ ઓળખાય છે કે આને મોટો માણસ કહેવાય. ભગત બાપુનો દુઓ હું ગાય મને મજા આવે છે. ભર્તુહરિ શતકમાં ચાર પ્રકારના માણસ દીધા છે, ભર્તુહરિ શતકમાં આમ તો ઘણા, પણ ચાર પ્રકાર દીધા છે. પેલો પ્રકાર ઉત્તમ માણસ નો છે, જે પોતે ગહાય બીજાનું હારું કરે એને ઉત્તમ કહેવાય. પોતે ગહાય જાય અને ચંદન ગહાતું હોય પાણા માથે તો પાણા હું કે ખબર, જો આપણે નુકસાન જ નહીં એકચુલી. અમને ઘણા કે એકચ્યુઅલી રાતે તમારા ઉપર આટલા બધા રૂપિયા ઉડે છે એ ડુપ્લિકેટ હોય કે? મેં કીધું તારી પેટી સિવાય બધું ઓરિજિનલ છે. અમને સવાલ કરવા જ નહીં, હાવ ગાંડા થઈ એવા ખોટા હાચા કરવા પાછા, એનો કોઈ વાંધો નથી. પણ ખોટા સવાલ નથી ને, એ જે કરે ને અમુક ને એ કેમ બોલવું, ક્યાં રહેવું, આ લોક સાહિત્યમાં તમારે શીખવું હોય તો પૈસા ઢગલો થાય એવું તો ખબર નહીં, ભાઈક ને મહેનત ને દાને થાય. પણ ક્યાં બેહાય, કેમ ઉભું રહેવાય, કેમ હોવાય, કેમ જાગાય, કેમ ખવાય, કેમ જોવાય, હું કેમ જોવાય એ શીખી લેવાય. હા, આ બધું શીખવું હોય તો ડાયરા સાંભળવા, કેમ જીવાય, કેમ મરાય, હે, કેમ ભાઈ બધાય કરાય, કેમ મિત્રતાય કરાય, એ બધું જો શીખવું હોય તો આ એટલે એ વાતો. એટલે કયો દુઓ હતો? એ તો પૂરું થઈ ગયું. હા, મોટા પાણાની જે હું તમે ભર્તુહરિ શતક ની વાત કરતો હતો, જે આ પાણાની પાણાની પાણા ઉપર ચંદન ગાહતો હોય. પણ ગહાવવાની શું મજા છે એ તો ચંદન ના કુળ ને ખબર હોય, કાળમીણ પાણાવ ને થોડી ખબર હોય ગહાવવાની શું મજા છે. ભલા મજા એને એને થોડી ખબર હોય પોતાને કઈ નુકસાન એકચ્યુઅલી ના થાય તો સારું કરે એ મધ્યમ પ્રકાર. ત્રીજો નીચ કહેવાય, પોતાને 5,000 નો લાભ થતો હોય તો 1,00,000 નો આપણો ભોહડીઓ વાળ દે અને જરાય નડે જ નહીં, આને નીચ કહેવાય. હવે સાંભળજો, આ તો નીચ તો બરાબર, ભર્તુહરિ કે હજી એક છે એનું હું કેવો તમે નામ પાડી દેજો. અચ્છા, કે હજી એક છે એ ભર્તુહરિ કે મને ખબર નથી, તમને નામ જડે તો આનું પાડી દેજો. એ કયો ખબર, પોતાને 1 રૂપિયાનો લાભ ન હોય તોય કોકનું ખરાબ કરી બેઠો હોય. હા, અચ્છા,
લાખો કરો ને એક દી ની ઉણપ થાય પછી ભવ ના ભૂલી જાય કરિયલ ગણ ને કાગડા. તમે સાત વાર ઉસી ના આપો, તમે દસ વાર ફોર વ્હીલ આપો, ટુ વ્હીલ આપો, લઈ જાય તો તારે મિત્રો સો મારું કાળજુ સો લઈ જાય. અગિયાર ની વાર કયો કે આજ તો મારે કાજ જરૂર, મારે ગાડી લઈને બહાર ગામ જવું છે અને આજ હું નહીં આપું. બારો નીકળ્યા પણ અમને ખબર જ હતી પૈસો આવી જાય એટલે બગડી ધૂળ થઈ ગયા થાવ. લે તો આ દસ વાર આપી ક્યાં ગયું? હા, એક દી ની ઉણપ થાય પછી પણ એક જીવનમાં યુવાનોને ઉતારવા જેવું કાયમ કહું છું. ભગત બાપુ ગીરના જંગલમાં આવ્યા જતા ચણોઠી જોઈ જોતા જોતા એમ થયું કે આહા કેવી રૂપાળી ચણોઠી, કુદરત તારી કેવી ગતિ છે, વગડામાં આવી રૂડી ચણોસડી અને કેવી બનાવી ચણોસડી ભગવાન. જોતા જોતા એમ થયું ઓહો મોઢું તો કાળું મય હાવ, મામા મોઢું હાવ કાળું મય. ભગત બાપુ કે ભગવાન કોઈથી ભૂલ ન કરે, આવી રૂપાળી ચણોસડી મોઢું કાં કાળું. એને પાણો મારી ભાંગી, પાણા ઉપર રાખી બીજો પાણો મારી અને ચણોઠી ભાંગી અને પછી મોઢામાં મૂકી તાતો કડવી છે. ભગત બાપુ દુઓ કીધો એ જીવનમાં ઉતારવા જેવો. શું કીધું? પણ સમજવા જેવું હવે છે. પણ જેના કોઠા મોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા. પણ જેના કોઠા કડવા હોય એનું તો કાળું મોઢું કાગડા. ગમે એવા રૂપાળા લાગતા હોય પણ જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા. આપણને હું કે બીજે હું કે આટલું એ કાં સમજાતું નથી. અહીંયા અમીરસ કોઈ પાતું નથી, તોય ઉપાસો મૂર્ખ આશા ધરીને અહીંયા સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી. ઈ ભગત બાપુ કહે છે જેના કોઠા કડવા હોય એના કાળા મોઢા કાગડા. આ દુહા પણ છેલ્લે એક કવિતા અથવા છપાઈને એક સવયો કઈ પાછું તમે કહ્યું એમ. એટલું બધું સાહિત્ય છે આ બધું આમ બોલવાની અમને એમ થતું હોય કે આ બધા રજૂ જો વર્ણન સાથે આપણે રજૂ કરતા હોય. હમણાં તમે લહણ વાળી વાત કરી ને તો એક સવયો બહુ સરસ છે બ્રહ્માનંદ સ્વામીનો કે રેતી ઉતે કોઈ તેલ ન પાવત પાની મથે ક્રત કોને રહ્યો. રેતી ને તમે ગમે એટલી પીલા કરો તો ભૂકી થઈને ઉડી જાય, એમાંથી કોઈ દી તેલ ન નીકળે. એટલે કોની પાસે બે હું શીખી લેજો, માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખેવા, મિત્રો ન કરવા, એના કરતા એકલા હારા. ખરાબ માણાની ભાઈબંધી એક જૂનો દોહો છે કે ગોલા ઊંધી ગોછડી તો ખાખર ઊંધી વાયડ. ખરાબની મિત્રતા ખાખરાની વાયડ જેવી છે. ખાખરાની વાયડ તમે કરો ને ગામડા વાળાને ખબર હોય એ વાયડ કઈ કામ તો ન કરે, કોઈને આઢી તો ન ફરે, પણ એ પૈડા હોય એમાં પડકાન વિસી થાય નકરા. એટલે એ ગોલા ઊંધી ગોછડી ખાખર ઊંધી વાયડ એને છોડી દેવો કે તાત્કાલિક ન છોડતા નકર અકલ મઠા લોટકા બહુ હોય. સીધો ખબર પડે કે આ તો ખરાબ છે, છોડી દીધો તો તમને ભૂકા કાઢ નાખે. તો એનો સોળવો કેમ? તો કે હળવે હળવે છાંડી ધીરે ધીરે. કેવી રીતે? તો જેમ પાળી પાણી છાંડે પાય. તમે નદી જોઈ હોય હિયાળો બે ધીરે ધીરે ભૂનો હુકાતા 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 દોઢ બે મહિને થઈ લેવા કેદી હુકાયું, કોઈથી ભાઈ હળ કરતો હુકાઈ ગયો. પ્રકૃતિ આપણને બધું શીખાડે જો આપણે કઈ શીખવું હોય તો. હા ધીરે. એટલે રેતી ઉતે કોઈ તેલ ને પાવત પાણી મથે ગ્રત કોને લયો હે ને રૂકસ કુંડ તો કેસે મિલે કણ. રેતી ને તમે ત્રણ દી સુધી ફેર્યા કરો આમાં ફીણ વળે એમાં માખણ ન ઉતરે. અને રૂકસ ધુહા ધુહા ને બાજરાના ધુહા હોય એને દાણા નીકળ્યા પછી પીળ્યો હોય ઢગલો અને ધુહા ધુહા કહેવાય. એ ધુહા ને તમે ત્રણ દી ધોકાવો તો એમાં દાણા થોડા નીકળે. રૂકસ કુટ તો કેસે મિલે કણ શૂન્ય મુઠી ભરી કા હયો હે. હું આમ કરું તો માયક હાથમાં આવે, આમ કરું તો કાગળ હાથમાં આવે, આમ કરું તો આ કઈ ગાઈડલું આવે, આમ આડાવાળા હાથ ના જવા મારું, આમ કરું તો હાર્મોનિયમ ફેટી હાથ આવે. પણ આમ આખી જિંદગી કર્યા કરો થોડું કઈ આવે શૂન્યમાં હાથમાં આવે કોઈ દી કઈ તો ઘણા શૂન્યમાં જ મૂઠું ભરતા હોય. છેલ્લે કે અમારી વાયા કઈ વધ્યું નહીં પણ હું વધે શૂન્ય મુઠી ભરી કાહ્યો હે અને ક્રોડ વસા પથરા નહીં ભીજ. અતિ સુંદર અલંકાર છે. એક કરોડ ઇંચ વરસાદ કોઈ દી વરહે નહીં, વરહે તો બધું પૂરું થઈ જાય પણ એક બહુ એક કરોડ ઇંચ વરસાદ વરહે
ચેડિયા ઘસાટી વાદળા કાળા ધોળા ગંબારે જોગે દાઈસુ મોતો રાતી માથે ઉતર્યા ધરાર તાતો જીગોરા બોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગંબાર પ્રખંડે રાખ ઇન્દ્રવાળા પડતાળા પાણીવાળા હતીમુંડ વાળા કાળા મંડાણા હિંડોળતા તો નગાવાળા થેક્યા કાળા નદી નાળા ફાડી નાખ્યા વાળા માથે જળા દાળા ફેલિયા ગોળ હજા વાળા માહે પાળા સરિતા જોરના હાથે પાણી વાળા ફળ ધારા એક ધારા એક ધારા એક ધારા આ સપા કરાય એવા વસ્તુ છે વળી આવી ગયું વચ્ચે કે તમે શેનું સપક રૂઈ બોલી તે તમને ખબર પડી જાય મહારાણા પ્રતાપ નો ચેતક યુદ્ધના મેદાનમાં ઉતરે હલ્દીના મેદાનમાં કેમ આવતો હોય તમને સપાકરુ બોલું ખબર પડે ઘોડો જ આવે છે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા જાવે નાહી પાગા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા જાવે નાહી પાગા ભૂગાણા ઇંગ્યા જગત ટોપકા કેણા કરતા પાગા આવી જાય તો હિતા ના જો મે નાતા ખરા ખબે રાજ ઉપા 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 કરી કેણા તેમ તમે તળપે ચાકે માથે તાણે સુતા મીરે અંદર થી તીખારા જરે ઈ કોઈ થી ભીંજાય નહીં ક્રોડ વસારા વર્ષા પથરા નહીં ભીંજત અને ખાર બોઈ અન કોને લ્યો હે ખારા વિસ્તારમાં વાવીને અનાજ કોને લ્યો હે ઔષધ બોધન બ્રહ્મ મુનિ કહે જાહી કો રોગ અસાધ્ય ભયો હે જેને અસાધ્ય રોગ લાગ્યો છે ને એને કોઈ જાતના વાર્તા કે વાત કે કઈ ઔષધિ રૂપી ઈ કઈ કામ નથી કરતું એવી આ વાતો છે અને એકવાર ખૂબ તાળીઓ ગણગણાટથી ભાઈ રાજભાગડવી એવું મીઠું ચારણ એવું મીઠું ગળું એનું અનુભવ એની વિદ્વતા એને પણ એકવાર ખૂબ તાળીઓ ગણગણાટથી બધાઓ છંદોત્સવ એક સ્ક્રિપ્ટેડ પ્રોગ્રામ આખે આખો અમે કરીએ કે બેહીને આ કલાકો વાતો કરીએ અમે પહેલાં કે ભાઈ આ છંદમાં હું લેશું અહીંયા કઈ વાત લેશું તો તમને ગઈમો પહેલી વાર જયારે છંદોત્સવ અમે વિચાર્યો હતો કે આપણે આવું કઈ જુદું કરવું છે ડાયરો નથી કરવું એમ એટલે ત્યારે અમે મિની થિયેટરમાં આઈ થિંક 200-250 જણા વચ્ચે ત્યારે 3-3 કલાક સુધી માત્ર છંદો અને લોકો એટલા પ્રેમથી સાંભળ્યા હતા તો સાયન્સ ફાઉન્ડેશન મેં કીધું એમ જે એક વાત અમિતભાઈ કરી બધા કલાકારો વતી કરી અમે ઈચ્છીએ કે એક નવી પેઢી તૈયાર થાય એટલે કે અમે રિટાયર્ડ થવાના છીએ નહીં અને જ્યાં સુધી તમારો પ્રેમ તમારી તાલી મળે છે ત્યાં સુધી કોણ કલાકાર ઉતરે હોય કોણ કહેતા હૈ કલાકાર મર જાતા હૈ વો તો કબ્ર મેં ભી તાલીઓ કે ઇંતજાર મેં પાયા જાતા હૈ પણ એક નવી પેઢી આમાં તૈયાર થાય જેને રસ છે ખાલી બધા કલાકાર જ થાય એવું જરૂર નથી પણ મને સાહિત્યમાં રસ પડે તો બીજું કેટલું આવતું અટકી જશે જેમ રાજભાઈ વાત કરી કે દુઃખ જીવન પાલુભા ગઢવી અને એક દેહોભા બે ઉભેલા દરબાર કે લઈ લ્યો ગઢવી બીજી માગો કે ના ના આપી બીજી દેરાભાઈ કે બીજી બેહી મારી બાજુમાં આવ્યો ને તો કે કરમ કરે એવું કોઈ નો કરે આખર નો આડો આ દેહો લઈ જાય દૂધણી પાલો ને આવ્યો પાડો ચેનલ ઉપર જે લોકો જોઈ રહ્યા છે એક નંબર આવશે આની અંદર એ નંબર તમારે સેવ કરવાનો છે તમારા આ કોઈ નવા કલાકાર બને આવ્યો હું દેખાઉં છું એ નંબર નવા કલાકારને જોડવા માટેનો છે અમારી કોશિશ છે કે હૃદય અને એક વાત મને આ તમે આવું સરસ કાર્ય કરો છો આપણે ત્યાં ગામડામાં નાના માણસથી લઈને બેનું દીકરી સુધી સાહિત્ય હચવાય એના માટે ઘણા લોકગીતોમાં વાતો કરતા દોહામાં કવિતમાં એ જળવાય એટલા માટે કરતા ત્રણ લીટી બહુ સરસ છે ચાલી છે ખાલી ટૂંકમાં કહી દઉં મને કારણ કે ખેવના સાહિત્યની કેટલી હતી એમ આ બધું હચવાય એના માટે કેટલી એક બેન અડદ લેવા માટે ગયા અડદ લેવા માટે દુકાને તો એ સાહિત્યની ભાષામાં વાતો કરતા શ્યામ બરણ મુખ ઉજ્જવલ કે તે આ કાળા અડદ અને મોટું અડદનું ધોળું હોય ને એટલે તમે શ્યામ બરણ મુખ ઉજ્જવલ કે તે એક રૂપિયા કેટલા આપશો એમ શ્યામ બરણ મુખ ઉજ્જવલ કે તે તો રાવણ શીશ મનોહરી જે તે દહ માથા રાવણના એક મદોદરીનો એક રૂપિયા ને 11 શેર આવશે અડદ એમ
એટલે એ શામ ભરણ મુખ ઉજ્જવલ કેતે તો રાવણ શીશ મનોહરી જેતે તો કે હનુમાન તાત બુલા કરી લે હું. હનુમાન નો બાપ એટલે પવન, એટલે કે પવન માં વાવલી ને આપો ચોખા કરી તો હનુમાન તાત બુલા કરી લેવું તો રામ પિતા દશરથ કરી લેવું તો 11 શેર ને 1 રૂપિયા 10 શેર આવશે. આવી રીતે સાહિત્યને બચાવવા માટે સાહિત્યમાં વાતો કરતા હતા એ ખેવના સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશન અને સાંઈરામભાઈ, અમિતભાઈ, કિશનભાઈ ના પરિવાર બીજા કરતા આ પરિવાર પ્રેમ કરવા જેવો ખરો, એમ મજા આવે એટલે આને મળતું રહેવું ખરું, કઈક કઈક મળ્યા. તો માતાજીના ચરણે શરૂઆત આપણે માતાજીની સ્તુતિથી કરી અને એક મને ગમતા સવૈયાથી અને એક કડી માલાક્ષેન્દ્રી શંકરાચાર્યથી આપણે કાર્યક્રમને વિરામ આપવો છે. છંદ છે એટલે આપણે કોઈ ગીત કદાચ ગુજરાતનો આ એકમાત્ર કાર્યક્રમ એવો હશે રાજભા કે જેમાં એક પણ ગીત ન ગવાણું, આમ જે લોકગીત કહેવાય છે, ભજન કહેવાય છે, માત્ર છંદો, કવિતામાં ગીત ગવાણા, પણ એવો કદાચ ગુજરાતનો એકમાત્ર આ કાર્યક્રમ હશે અને એના તમે સાક્ષી બન્યા છો. એકવાર તમે આટલા ધીરજથી બેઠા આ શબ્દો સાંભળ્યા એના માટે પણ ધન્યવાદ. બહુ ટૂંકીમાં કહી દઉં તો વિક્રમાદિત્ય પાંચ ભૂલથી આપે છે પોતાના કવિઓને બોલાવીને કે ભાઈ કોઈ એક કવિતા લખી દો આની ઉપર, તબ ગોરા હસી મુખ યું કર કે લખી દો. આઠ દસ જણા મોટા મોટો સરપાવ આપવામાં આવશે પણ આટલા આ કવિતા આટલી છે કે ત્યારે એ સ્ત્રીએ સહેજ અમથું મલકાટ કર્યું, તબ ગોરા હસી મુખ યું કર કે દસે કેટલા કવિતો કવિઓ આવ્યા, એક 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 પડદા ઉંચકાવતા જાય. એ દરેક કવિતા છે ને એ મૂંગું ચિત્ર છે અને એ દરેક ચિત્ર છે એ મૂંગી કવિતા છે. એટલે આમ જોવે પડદો ઉંચકાવે મજા ના આવે, બીજો ત્રીજો ચોથો આઠ નવ પડદા ઉંચકાવ્યા રાજા વિક્રમાદિત્યને મજા ના આવી, મારે જેવી જોઈ છે મેં એવી કવિતા નથી, એવું ચિત્ર નથી. અને છેલ્લો પડદો બાકી હતો ને છેલ્લો ઉંચકાયો, ભેગો તો અંગ રૂવા હમળા થયા વ્યાપી જ વાળા આવ્યો, રાજા વિક્રમાદિત્ય થી કોણ છે આ ચિત્રકાર, મહાદેવ પડી ગયા છે અને પોઠિયો આગળ ભાગે છે, એની વાહે બરાબર વાઘ ભાગે છે અને પાર્વતીજી બાજુમાં ઉભો ઉભા દાંત કાઢે છે, આ ભગવાનની મશ્કરી કરનારો આનો શિરછેદ કરી નાખો. ત્યારે કવિએ કીધું કબૂલ રાજા, આપ જે કહેશો એ શિરછેદ બન્યું છે પણ મારી કવિતા તો સાંભળી લ્યો, તો સાંભળા. અને કવિએ કવિતા કરી સાંભળી લીધો કે ભસ્મ ચડાવત શંકર કોયરુ લોચન બીજ પરી જપકી, ભગવાન ભોળાનાથ સમાધિમાં બેઠા છે અને માં પાર્વતી એને ભસ્મ ચડાવવા જાય છે. ભસ્મ ચડાવત શંકર કોયરુ લોચન બીજ પરી જરકી, જરાકમ થી ભસ્મ એ આંખમાં પડી, હવે જેવી આંખમાં પડી એટલે ભસ્મ ચડાવત શંકર કોયરુ લોચન બીજ પરી જરકી, તાકી ફુહાર લગી ચંદ કોયર અમૃત બુંદ પરી ટપકી. ભાઈ ભાઈ પોતાના ભગવાનની આંખમાં સહેજ અમથી ભસ્મ ગઈ એટલે ચંદ્રએ એક ફૂંક મારી, ચંદ્રએ એક ફુહાર છોડી, તાહે મે વનરાય ઘસ્યો ધનનાય રહ્યો તબ મંદિર મે, એવી ચંદ્રમાએ ફુહાર છોડી એટલે બે ટીપા ચંદ્રના અમૃત, ચંદ્રમાએ તો અમૃત હોય એ અમૃતના બે ટીપા ભગવાનની આંખની પાપણમાંથી આવ્યા અને ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે હેઠા આવ્યા, ભગવાન વ્યાગંબરમાંથી બેઠા હતા એટલે અમૃતનો નિયમ છે કે જેની માથે પડે સજીવન થાય, એટલે ઈ વાઘ સજીવન થયો અને જેવો વાઘ સજીવન થયો એટલે બાર નંદીને ભાળી ગયો, એટલે વાઘ ભાગ્યો નંદી માથે, અચાનક ભગવાન બેઠા હતા અને હેઠા પડી જાય છે એટલે સુરભિ સુદ ભાગ ચલી ભઈ મે તબ ગોરા હસી મુખ યું કર કે, ત્યારે જરા કમ થાય માં પાર્વતીએ દાંત કાઢ્યા, કા કેવી ઘટના થઈ કે આ વાઘ હાલતો થયો કોઠિયા વાહે, ભગવાન ભોળાનાથ નીચે પડી ગયા છે અને પાર્વતીજી ત્યારે દાંત કાઢે છે. તો આ કવિ આ સવૈયો આ કવિતાઓ જોડાયેલી રહી, આપણા હૃદયની હારે જોડાયેલી રહી, આપણે આ કવિતાઓની હારે જોડાયેલા રહી એનો પ્રયત્ન એટલે છંદોત્સવ. આજના કાર્યક્રમને વિરામ આપતા પહેલા એક જ છંદ માં ભગવતીની પુષ્પાંજલિની એક સ્તુતિથી અને ત્યારબાદ એકાદ બે છંદ રાજભાઈ અનુભવ સંભળાવે એટલે આપણે બધા હારે છોટા પડવાના છીએ. માં તમારી મારી કુળદેવીને યાદ કરીને બૈરાગી મારો પ્રિય રાગ અને માલા છંદ અનુભવ અવારના પૂર્વમાં વૈષ્ણવ દેવી ક્યારેક જાઓ તો 5:30 વાગ્યામાં તમને આ છંદ સાંભળવા મળશે. અય ગિરિ નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદિત દે, ગિરિ નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદિત દે, ગિરિવર વિંધ્ય શિરોદિની વાસિની વિષ્ણુ વિલાસિની શિખરમ દે, ભગવતી હૈ સિદ્ધ કંઠ કુટુંબિની ભૂરી કુટુંબિની ભૂતિ કૃતે,
ફરી પાછા સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશનના આવા સાહિત્યને ભરેલા કાર્યક્રમમાં મળશું. આપ બધા આવ્યા અને આપને ખરેખર મજા આવી હોય તો એકવાર સાજીના મિત્રોને જોરદાર તાળીના ગડગડાટથી વધાવો ભાઈ મુકેશ.